वेरावळ नगरपालिकानी आजनी बजेट बैठक पहला ज भारे विवाद सर्जायो छे। लोकोने उमटी पड़वानी हाकल साथे विपक्ष द्वारा पत्रिका वितरण करवामां आव्युं। भाजपना शासको द्वारा विकास कार्योना बदले भ्रष्टाचार आचरवामां आवतो होवानो कोंग्रेसे आक्षेप कर्यो छे। राकेश बरवड़ा जोड़ाई गया छे। राकेश, हालमां आक्रोश जोवा मळी रह्यो छे, त्यारे शुं छे वधु विगतो? એક રીતે આપને જણાવું તો વેરાવળ નગરપાલિકાની આજે બજેટ બેઠક યોજાનાર છે અને તે પહેલા જ વિવાદનો મધપૂડો છેડાયો છે। ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત છે કે 1.30 અબજનું એટલે કે 130 કરોડનું વેરાવળ નગરપાલિકાનું બજેટ આજે રજૂ થનાર છે, જેમાં વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। વિપક્ષનો આક્ષેપ છે કે પોતાને જે બજેટની બુક સમયસર આપી નથી, જેનો અભ્યાસ નથી થઈ શકતો, બાકી અન્ય જે શાસકો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો છે। તે મુદ્દે આવેદન પત્ર આપ્યું। તો બીજી તરફ ગત રાત્રિના એક પત્રિકા કોંગ્રેસના 13 નગરસેવકોએ એક પત્રિકા છપાવી અને જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ધરણા માટે અપીલ કરાઈ છે ને આજે જ્યારે બજેટ બેઠક મળનાર છે તે પૂર્વે 4:30 કલાકે નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડવા માટેની હાકલ કરાઈ છે। એટલે કહી શકાય કે આજની બજેટ બેઠકને લઈને વિપક્ષનો વિરોધ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે તેને લઈને મામલો ગરમાયો છે। જોવાનું રહ્યું છે કે આજે સાંજે જ્યારે બજેટ બેઠક મળે છે ત્યારે કેવો સુર અને કેવી સ્થિતિ સર્જાય છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।